हेलो दोस्तों, अगर आपको इस चैनल के वीडियोस पसंद आते हो तो सब्सक्राइब बटन दबाएं और चैनल को सब्सक्राइब करें और इस बेल आइकन को भी प्रेस करें ताकि आने वाले वीडियोस के नोटिफिकेशन आप अपने फ़ोन में पा सकें। नमस्कार शिक्षक मित्रों, आप सर्वेनु आपनी चैनल वर्ल्ड ऑफ जीके में स्वागत छे। मित्रों, आज आपने मिशन विद्या एटले के जे आपणुं उपचारात्मक शिक्षण कार्य हतुं એ હવે મિશન વિદ્યાના નામથી ઓળખાય છે, તો એ ઉપચારાત્મક શિક્ષણ કાર્યક્રમ એટલે કે મિશન વિદ્યા અંતર્ગત થોડી વિગતે માહિતી લઈશું। એનો સમયગાળો 23 જુલાઈ 2018 થી 31 ઓગસ્ટ 2018 એટલે કે 31 દિવસનો એનો કાર્ય દિવસ છે। 31 દિવસ સુધી સઘન ઉપચારાત્મક કાર્ય આપણે કરવાનું છે। લક્ષ્ય જૂથ એનું 6 થી 8 ધોરણ છે એના બાળકો છે, એના વિદ્યાર્થીઓ છે। એમાં વાંચન, લેખન અને ગણન અંતર્ગત આપણે ઉપચારાત્મક શિક્ષણ કાર્ય કરવાનું રહેશે। આ ઉપરાંત ટીએસ જોશી સાહેબ, જે જીસીઆરટીના નિયામક છે, એમણે પોતાના પ્રવચનમાં વાત કરી હતી કે 1 થી 5નું પણ મૂલ્યાંકન એટલે કે વાંચન, ગણન, લેખન અંતર્ગત કરવામાં આવશે। ખાસ કરીને 0 થી 5 ગુણ ધરાવતા બાળકોમાં મૂલ્યાંકન ખાસ ધ્યાન રાખવાનું છે અને 31 ઓગસ્ટે એનું પાછું મૂલ્યાંકન કરવામાં આવશે। મિશન વિદ્યાનો પ્રારંભ મુખ્યમંત્રી શ્રી સરકારી પ્રાથમિક શાળામાં ઉપસ્થિત રહીને કરાવવાના છે। તમામ મંત્રીઓ, પ્રભારી સચિવો, રાજ્ય સ્તરના ઉચ્ચ અધિકારીઓ તેમજ જિલ્લા સ્તરના ઉચ્ચ અધિકારીઓ તેમને ફાળવેલ શાળામાં જઈને મિશન વિદ્યાનો પ્રારંભ કરાવવાના છે। સમગ્ર મિશનના પ્રચાર પ્રસાર માટેની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે। ઉપચારાત્મક કાર્ય કરવા માટે જરૂરી સાહિત્ય તેમજ તાલીમ જીસીઆરટી તેમજ એસએસએ દ્વારા આપવામાં આવશે, એટલે કે આ જે મિશન વિદ્યા છે એની તાલીમ પણ આપવામાં આવશે। જરૂર જણાએ બાયસેગના માધ્યમથી પણ તાલીમ આપવામાં આવશે। જિલ્લા કક્ષાએ તાલીમનું આયોજન જીસીઆરટી અને ડાયટ દ્વારા કરવામાં આવશે। જરૂર જણાએ રાજ્યના તમામ વિભાગોના અધિકારીઓ અને શિક્ષણ વિભાગ અંતર્ગત કાર્યરત તમામ અધિકારીઓ કર્મચારીઓ માટે ટેલિફોન કોન્ફરન્સ પણ કરવાની છે। રાજ્ય કક્ષાએ કેવી રીતે અમલીકરણ થશે, તો શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર થયો છે। રાજ્ય કક્ષાએ કંટ્રોલ રૂમ રાખવામાં આવશે, જેમાં પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી એસએસએ કચેરી ખાતે એ રાખવામાં આવશે। એની અંદર જે એક્ઝિક્યુટિવ કમિટી છે એમાં અગ્રસચિવ એના અધ્યક્ષ છે, નિયામક શાળાઓની કચેરી, સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર, નિયામક પ્રાથમિક શિક્ષણ અને જીસીઆરટી છે એના નિયામક એ સભ્ય સચિવ રહેશે। દર 15 દિવસે આ કમિટીની બેઠક યોજવામાં આવશે। રાજ્યકક્ષાએથી શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓને જિલ્લાઓના મોનિટરિંગની જવાબદારી મળવાની છે। અન્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ સ્વૈચ્છિક રીતે આ કાર્યક્રમમાં જોડાઈ શકે, જેઓને ઈચ્છિત જિલ્લાઓ કે ગામ ફાળવી શિક્ષણ વિભાગ દ્વારા એની ફાળવણી કરવામાં આવશે। સઘન ઉપચારાત્મક શિક્ષણ કાર્યક્રમની સાથોસાથ અન્ય કોઈ પણ કાર્યક્રમ ન યોજવામાં આવે તે સુનિશ્ચિત કરવામાં આવશે, તેમજ શિક્ષકને અન્ય કોઈ કામગીરી ન સોંપવામાં આવે તે પણ સુનિશ્ચિત કરવામાં આવશે। એનું સઘન મોનિટરિંગ કરવાનું છે। વળી જોશી સાહેબે જે પોતાના વક્તવ્યમાં વાત કરી હતી કે દરરોજ 3 કલાક કામ કરવાનું થશે, જેમાં શાળા સમય પહેલાં 1 કલાક અને શાળા સમય દરમિયાન 2 કલાકનું કામગીરી કરવાની છે। વળી એનજીઓ પણ એનું મૂલ્યાંકન કરવા માટે આવી શકે છે। મિશન વિદ્યા માટે એક વેબ પોર્ટલ તૈયાર કરવામાં આવવાનું છે, જેની અંદર શાળાના ગુણોત્સવ 8ના પરિણામના આધારે વિદ્યાર્થી વાઇઝ પરિણામ મૂકવામાં આવશે। ત્યારબાદ શરૂઆતમાં શિક્ષક દ્વારા થનાર વાંચન, લેખન અને ગણનમાં મેળવેલ ગુણની વિગત એટલે કે જે આપણે શરૂઆતમાં જે વાગ લે વાંચન, ગણન, લેખન છે એનું મૂલ્યાંકન કરીશું એની વિગત પણ એ પોર્ટલની અંદર મૂકવામાં આવવાની છે। શિક્ષકો દ્વારા દર 15 દિવસે થનાર મૂલ્યાંકનની વિદ્યાર્થી વાઇઝ વિગત એટલે તમે જે વિદ્યાર્થીઓની વિગત કરશો એકત્ર અને મૂલ્યાંકન કરશો એની વિગત પણ કોલમ 3 અને 4માં મૂકવામાં આવશે। સમગ્ર મિશનના અંતે થનાર મૂલ્યાંકન એટલે કે જે ફાઇનલ 31 ઓગસ્ટનું મૂલ્યાંકન છે એ છેલ્લી કોલમમાં મૂકવામાં આવશે।
વેબ પોર્ટલના આધારે શાળાથી લઈને રાજ્ય સુધીનું ડેશબોર્ડ તૈયાર કરવામાં આવશે અને આ ડેશબોર્ડ દ્વારા જ મોનિટરિંગની સમીક્ષા થશે. શિક્ષક મિત્રો, આ જે મોનિટરિંગ છે એ ખૂબ જ સઘન થવાનું છે. પોર્ટલની અંદર તમારા એકે એક વિદ્યાર્થીની માહિતી આવનાર અધિકારી પાસે હશે અને એને શરૂઆતમાં કેટલા ગુણ હતા, ગુણોત્સવમાં કેટલા માર્ક હતા, પછી તમે વચ્ચે જે મૂલ્યાંકન કર્યું એમાં કેટલું સફળતા મળી છે અને છેલ્લે જે મૂલ્યાંકન ફાઇનલ થવાનું છે તેમાં પણ બાળકોનું જે મૂલ્યાંકન છે એ તમારે તટસ્થપણે કરવું પડશે. આ ઉપરાંત સુનૈના મેડમ છે એમને જે પોતાના પ્રવચનમાં વાત કરી હતી કે શિક્ષકે ઘણું બધું કામ કરવાનું છે, પોતાના જે પ્રિય બાળકો છે એટલે કે જે બાળકોને નથી આવડતું એવા પ્રિય બાળકો એને શીખવવાનું છે. આ મિશનમાં સારું કામ કરનારને અભિનંદન પણ પાઠવવામાં આવશે, સર્ટિફિકેટ પણ આપવામાં આવશે, વળી સારું કામ ન કરનાર સામે પગલાં પણ લેવાની શક્યતા છે. શિક્ષક અપડેટ રહેવો જ જોઈશે. મિશન વિદ્યા કાર્યક્રમને સફળ બનાવવા માટે શિક્ષકોએ ખાસ કામ કરવું પડશે. જિલ્લા કક્ષાએથી શું કાર્યવાહી થશે? તો જિલ્લા વિકાસ અધિકારી એની કમિટી રચવામાં આવશે, જે અધ્યક્ષ રહેશે. જિલ્લા શિક્ષણ અધિકારી, પ્રાચાર્યો, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જે સભ્ય સચિવ હશે, દર અઠવાડિયે એમની ઇમ્પ્લિમેન્ટિંગ કમિટીની બેઠક રહેશે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, શાસન અધિકારી દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે. જિલ્લામાં દરેક સીઆરસી, બીઆરસી, કેની, ટીપીઓ, બીઆરપી, ઓઆઈસી તથા ડાયટ વ્યાખ્યાતાઓને ચોક્કસ શાળાની ફાળવણી કરવાની છે. એટલે કે સીઆરસીને 5 શાળાઓ આપશે જેમાં એ ચેકિંગ કરવા માટે જશે, બીઆરપી પણ 6 શાળાઓમાં જશે, જિલ્લા ઓઆઈસી 3 શાળાઓ, કેની 4 શાળાઓ, ટીપીઓ 2 શાળાઓ, બીઆરસી 2 શાળાઓ, ડાયટ વ્યાખ્યાતાઓ 2 શાળાઓ, આમ કરી અને મોટાભાગની શાળાઓ છે એ કવર કરવાની રહેશે. ત્યારબાદ આગળ જોઈએ તો ફાળવવામાં આવેલ શાળાઓમાં સઘન માર્ગદર્શક અને મોનિટરિંગ થશે. શાળા કક્ષાએ શું અમલીકરણ થશે? તો કે જે તે ધોરણના શિક્ષક તમામ વિદ્યાર્થીઓનું વાંચન, લેખન, ગણન સંદર્ભેનું મૂલ્યાંકન કરશે, નબળું પરિણામ ધરાવતા વિદ્યાર્થીઓની યાદી કરશે, જેની ચકાસણી સીઆરસી દ્વારા થશે. 6-8 નબળું પરિણામ ધરાવતી તમામ શાળાના વિદ્યાર્થીઓ શાળા સમય પહેલાં 1 કલાક, શાળા સમય દરમિયાન 2 કલાક વાંચન લેખન થશે. વર્ગ શિક્ષકે શાળા દ્વારા નક્કી કરવાના આવે તે મુજબ કરવામાં આવશે. આમ કુલ 3 કલાકનું ઉપચારાત્મક મિશન વિદ્યાના સમયગાળામાં થશે. 908 પરિણામના આધારે વાંચન લેખન ગણન માટે ધોરણ 3-5 જે વિદ્યાર્થીઓના 10 ગુણમાંથી 5 અને તેનાથી ઓછા ગુણ છે એ તમામ વિદ્યાર્થીઓ માટે શાળા સમય દરમિયાન 2 કલાક ઉપચારાત્મક શિક્ષણ કાર્ય થશે. એટલે કે આ શિક્ષકોએ શાળા સમય દરમિયાન 2 કલાક ઉપચારાત્મક શિક્ષણ કાર્ય કરવાનું છે અને એનું મોનિટરિંગ દરમિયાન જ્યારે ચકાસણી થાય તો એના પણ અહેવાલ તૈયાર રાખવાના છે, એમનું મૂલ્યાંકન તૈયાર રાખવાનું છે. વર્ગખંડમાં હોશિયાર વિદ્યાર્થીઓની મદદથી ઉપચાર મેળવતા વિદ્યાર્થીઓ સાથે સહઅધ્યાયી અધ્યયન કરવામાં આવશે, એટલે કે એને પીયર લર્નિંગ કરવાનું છે. શાળા સમય બાદ આ વિદ્યાર્થીઓને મહાવરો કરાવવાની કામગીરી જે તે ગામના સ્વયંસેવકો જેવા કે ઉચ્ચ અભ્યાસ કરેલા અથવા યુવક યુવતીઓ, નિવૃત્ત કર્મચારી, સેવાભાવી સંસ્થાના કાર્યકરો દ્વારા પણ કરવામાં આવે એવા પ્રયત્નો પણ કરી શકાશે. એટલે કે શાળા સમય બાદ પણ આવા વિદ્યાર્થીઓને ગામના અન્ય આગેવાનો ભણાવે એવી વ્યવસ્થા પણ થઈ શકે. મિશન વિદ્યા દરમિયાન શિક્ષકો દ્વારા શરૂઆતથી લઈ દર 15 દિવસે વિદ્યાર્થીઓના મૂલ્યાંકનના ગુણ પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે. એટલે કે શિક્ષકોએ પોતે જ પોતાના વિદ્યાર્થીઓના ગુણ ઓનલાઈન પોર્ટલ પર 15 દિવસે કરવાના રહેશે. એટલે કે આ ટાઈમ ટુ ટાઈમ તમારે પોર્ટલની અંદર બધી વિગત પણ નાખવી પડશે. સમગ્ર કાર્યક્રમના અંતે 6-8 તમામ શાળાઓના બાળકોનું વાંચન, લેખન અને ગણન સંદર્ભે ગુણોત્સવ પેટર્ન અનુસાર મૂલ્યાંકન GCRTSSA દ્વારા થશે. મૂલ્યાંકન પ્રક્રિયા સમગ્ર રાજ્યમાં 3 દિવસ ચાલવાની છે. આ મૂલ્યાંકન કાર્ય થર્ડ પાર્ટી દ્વારા કરવામાં આવશે, એટલે કોઈ અન્ય વ્યક્તિઓ એટલે કે અન્ય અધિકારીઓ આવશે ને એ કરવા માટે અહીંયા આવશે. એટલે મૂલ્યાંકન સમગ્ર રીતે તટસ્થ થશે અને પારદર્શક મૂલ્યાંકન થવાનું છે, આમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ચલાવવામાં આવશે નહીં. હવે અધિકારીઓએ જે મિટિંગમાં વાત કરી છે એમાં પ્રશ્નોત્તરી થઈ હતી,
એ બાબતે આપણે જોઈએ તો એમઆર બાળકોનું મૂલ્યાંકન કેવી રીતે થશે? તો એમઆર બાળકોનું મૂલ્યાંકન એ શિક્ષક અથવા એમઆર શિક્ષક દ્વારા કરવામાં આવશે. 0-5 ગુણવાળા બાળકની શાળામાં હાજરી માટે એસએમસી તથા ગામ લોકોની મીટિંગ કરવી જરૂરી છે. તાલીમો છે તો કેવી રીતે કામ કરવું, ઘણા શિક્ષકોના પ્રશ્નો હતા. તો 23 તારીખ પછી એક મહિના સુધી કોઈપણ પ્રકારની તાલીમ ગોઠવવામાં આવશે નહીં. માટે જો રિઝલ્ટ નહીં મળે તો શિક્ષક સામે ખાસ પગલાં લેવામાં આવશે. એટલે કે તમારા માટે સુવિધા મળશે, તાલીમ નહીં રાખે, કોઈપણ પ્રકારનું કાર્ય નહીં સોંપે. તો આ બાબતે ખાસ ધ્યાન રાખશો. આ 1-8 તમામ શિક્ષકોએ આ મિશનમાં કામ કરવાનું છે. સ્વયંસેવકોનો ઉપયોગ પણ કરી શકાય છે. ગૃહ કાર્ય માટે વાલીઓનો પણ ઉપયોગ થઈ શકે છે. શિક્ષણ મંત્રી એ સૂચન કરેલ છે. આપણા માનનીય શિક્ષણ મંત્રી છે, એમણે કહ્યું છે કે રેન્કિંગમાં શિક્ષકે આગળ આવવું જ પડશે. ગણિત વિજ્ઞાનમાં દરેક જિલ્લા માટે એ પ્રશ્નરૂપ છે કે સરકારી શાળા આગળ આવે તો એ પણ કરવું પડશે. અને ડ્રોપ આઉટ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું પડશે. દરેક ધોરણમાં, એટલે કે 1-8 ધોરણના જે શિક્ષકો છે એ પારદર્શક રીતે મૂલ્યાંકન કરે એ જરૂરી છે. અને છેલ્લા દિવસે જો મૂલ્યાંકન નહીં થાય યોગ્ય રીતે તો શિક્ષકને આગળ શિક્ષાત્મક પગલાં પણ લઈ શકાશે. હવે પછી સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. એટલા માટે જો સારું કાર્ય કર્યું છે તો એ શિક્ષકોને સારા કાર્ય બદલ સર્ટિફિકેટ પણ મળશે. તો ખાસ આ જે મિશન વિદ્યા છે, એ વિજ્ઞાન મિશન છે, એને સક્સેસફુલ બનાવવા માટે તમામ શિક્ષકોને કાર્ય કરવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે. તો આ હતી મિશન વિદ્યાની તમામ માહિતી. આ ઉપરાંત અવારનવાર આવતી માહિતી એ આ ચેનલમાં વિડીયો સ્વરૂપે આપને મળી રહેશે. તો હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખાસ આ ચેનલ સબસ્ક્રાઈબ કરશો, જેમાં તમને શિક્ષણને લગતી વહીવટી બાબતોની માહિતી, શિષ્યવૃત્તિની માહિતી, ઓનલાઈન ડેટા એન્ટ્રીની માહિતી, તમામ પ્રકારના વિડીયો તમને અહીંયા મળી રહેશે. થેન્ક યુ સો મચ.